થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં 1500થી વધુ નર્મદા કેનાલમાંથી તેમજ તળાવ કુવા અને અનેક જગ્યાઓમાંથી મૃતદેહને બહાર કાઢવાના બાહુબ તરવૈયા સુલતાન મીરને ઘરનું ઘર બનાવી આપવામાં આવ્યું. થરાદ તરવૈયા સુલતાન મીરને થરાદ તાલુકાના કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના આગેવાનો અને થરાદના અન્ય આગેવાનો દ્વારા તરવૈયા સુલતાન મીરને રહેવા માટે ઘરનું ઘર બનાવી આપવામાં આવ્યું. રસોડું, બાથરૂમ, સંડાસ, મકાનની ચારે બાજુ કોર્ટ, ગેટ સહિતની તમામ સુવિધાઓ સાથે તરવૈયા સુલતાન મીરને ઘરનું ઘર બનાવી આપી અને ચાવી આપી અને નવા ઘરમાં સુલતાન મીરે પોતાના પરિવાર સાથે ગૃહ પ્રવેશ કરાવ્યો. થરાદ તાલુકાના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, થરાદ તાલુકાના રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત સહિતના આગેવાનો દ્વારા તરવૈયા સુલતાન મીરને ચાવી આપી નવા મકાનમાં ગૃહ પ્રવેશ કર્યો હતો. સરકાર દ્વારા કે તંત્ર દ્વારા કોઈપણ સહાય કે મકાન બનાવી ન આપતા આખરે કોંગ્રેસ સમિતિ અને આગેવાનો સુલતાનને રહેવા માટે નવીન મકાન બનાવી આપ્યું. મોટો ખૂબ ખૂબ આભાર છે કોંગ્રેસ પાર્ટીના અગ્રણીઓને કે મને આ મકાન મારે રહેવા માટે નહોતું અને બધે મને ખૂબ ખૂબ આભારથી એમને ખૂબ ખૂબ આભાર કે મને રહેવા માટે કોંગ્રેસ પાર્ટીના અગ્રણીઓ બધા ભેળા થાય. ગુલાબસિંહજી, દીદી સાહેબ, પતિભાઈ રાજપૂત અને તમામ કોંગ્રેસ પાર્ટીના અગ્રણીઓ એમને ખૂબ ખૂબ આભાર કરું છું અને એમને ભગવાન ખૂબ રોજી આપે અને એને સમૃદ્ધિને ખૂબ. એ થરાદ ખાતે થરાદ નર્મદા કેનાલમાં જે મોટી સંખ્યામાં જે અપઘાત થઈ રહ્યા છે કે જેના કારણે લાશોને કાઢવાનું કામ કરનાર સુલતાનભાઈ મીર જેને થરાદમાં રહેવાનું મકાન નહોતું ત્યારે સેવાભાવી બધા કોંગ્રેસના આગેવાનો બીજા સેવાભાવી મિત્રો ભેગા થઈને આજે એમને એક રહેવા માટેનું મેં ઘર બનાવી આપ્યું છે અને જે નિસ્વાર્થે થરાદની અંદર કોઈપણ સમાજના કોઈ આપઘાત કરેલો હોય લાશ કાઢવા માટે કે કોઈ તરવૈયા નથી ત્યારે માત્ર સુલતાનભાઈ મીર કોઈ સમાજનો ભેદભાવ રાખ્યા વગર હર હંમેશ લોકોને કામ આવે જ્યારે એમને જરૂરિયાત હતી સરકારમાં વારંવાર રજૂઆત કરી હતી કે એમને રહેવાનું મકાન અથવા પ્લોટમાં શક્ય નામ બનતા હવે આ સેવાભાવી લોકોએ થરાદના કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ભેગા મળીને એક રહેવા માટેનું સરસ એમને સ્થાયી આશરો મળી એના માટે મકાન બનાવી આપ્યું છે. એમાં એમના પરિવારને ત્યાં જે આટલા દિવસે છાપરામ રહેતા જગ્યાએ સારું મકાનમાં રહેવાની વ્યવસ્થા કરી આપી.